હવે આ બધાની વચ્ચે ડેન્ગ્યુ જે છે એ પણ આવનારા દિવસોમાં આપણને એના કેસ વધારે જોવા મળશે। નમસ્કાર ખબરશે.com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું। ડેલ્ટા પ્લસ વેરિએશન જે છે આવ્યું છે વેરિયન્ટ, અને એના કારણે ભારત સરકારે હાલ પૂરતું તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને એલર્ટ પર રહેવા માટે કહ્યું છે કે બોસ તમે થોડી તકેદારી રાખો, ટેસ્ટિંગ વધારો, મેક્ઝિમમ કન્ટેનમેન્ટ પર વિચાર કરો અને વેક્સિનેશન જે છે એના વિશે પણ તમે વધારો જે છે એ કરો, ટ્રેકિંગ પુષ્કળ કરો અને આ બધી કાળજીઓ જે છે એ રાખવા માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ ત્રણ રાજ્યોને કહ્યું છે। વેરિયન્ટ ઓફ કન્સર્ન એ લેબલ હેઠળ આ જે નવું વેરિયન્ટ આવ્યો છે એને મૂકવામાં આવ્યું છે, એટલે ગંભીરતાથી એને લેવા માટે તમામ રાજ્યોને સલાહ પણ આરોગ્ય મંત્રાલયે આપી છે। હવે આ બધાની વચ્ચે ડેન્ગ્યુ જે છે એ પણ આવનારા દિવસોમાં આપણને એના કેસ વધારે જોવા મળશે। તમને કહી દઉં, ડેન્ગ્યુ એક વાયરલ બીમારી છે જે એક વાયરસથી ફેલાય છે, જેના ચાર પ્રકાર હોય છે, 1, 2, 3, 4। હવે કોઈ પણ એક વાયરસ જે છે એના સંક્રમણ પછી પ્રતિરોધક ક્ષમતા જે છે આપોઆપ બોડી ક્રિએટ કરતી હોય છે, પણ ડેન્ગ્યુ જે છે એમાં થોડી શક્યતા જે છે એમાં થોડું જોખમ જે છે થોડું અલગ પ્રકારનું હોય છે। બીજી વાર થનાર ડેન્ગ્યુ જે છે પહેલી વારના ડેન્ગ્યુ કરતાં વધારે ખતરનાક હોય છે, એટલે ડેન્ગ્યુ જે છે એડીઝ ઇજિપ્તી મચ્છરથી થાય છે, અને આ મચ્છર જે છે ડેન્ગ્યુગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને કરડ્યા પછી વ્યક્તિને તાવ આવે છે। આ મચ્છર જે છે દિવસમાં કરડે છે અને ઠંડી અને છાયડાવાળી જગા પર એ રહેવાનું પસંદ કરે છે। આર્ટિફિશિયલ કલેક્ટેડ વોટર જેવા કે કૂલર જે છે એમાં પાણી ભરાયેલું હોય, ફૂલદાન જેમાં પાણી ભરાયેલું હોય કે ઘરની આસપાસ પાણી જમા થયેલું હોય, ખાડાઓમાં પાણી ભરાયેલું હોય, મચ્છર જ્યાં વધારે મળી શકે છે અને જ્યાં મચ્છર પેદા થવાના ચાન્સીસ વધારે થતા હોય છે, 300 મીટરની આસપાસ જે લોકો રહેતા હોય છે એ લોકો ઇન્ફેક્ટ થવાના ચાન્સ એ લોકોના રહે છે। એટલે કારણ કે આ મચ્છર જે છે વધારે દૂર કે વધારે ઊંચાઈ પર ઉડી શકતું નથી। મચ્છર કરડવાના 5-6 દિવસ પછી જે છે લક્ષણ જે છે દેખાવાનું શરૂ થઈ જતું હોય છે। ઠંડી લાગવી, તાવ આવવો, માથું દુખવું, આંખોમાં પેઇન થવું, આખું શરીર જે છે એ તૂટવું, પછી તમારા જોઇન્ટ્સમાં પેઇન થાય, ક્યારેક ઉલટી કે પછી તમને ઝાડા થાય, લાલ ચકામાં પડે, આ બધું જે છે એના લક્ષણો છે। ડેન્ગ્યુ જે છે એ હેમોરેજિક ફીવરના નામથી પણ એનો એક તાવ જે છે એ જાણવામાં આવે છે, જે ગંભીર પ્રકારનો કહેવાય છે। એમાં આંખ, નાક વળી શરીરના અન્ય ભાગોથી રક્તસ્રાવ પણ થવાના ચાન્સ રહે છે। ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરમાં શરીરમાં પ્લેટલેટ્સ જે છે ઓછા થઈ જાય છે અને એના કારણે રક્તસ્રાવ જે છે આપણને જોવા મળતું હોય છે। હવે એનાથી બચવા માટે શું કરી શકાય, તો એક વાયરલ જનિત બીમારી છે, એનાથી બચવા માટે એન્ટીબાયોટિક્સ દવાઓ જે છે ખૂબ મહત્વની હોય છે। ટ્રીટમેન્ટ જે છે સપોર્ટિવ છે, અને સપોર્ટિવ એટલે કે તાવ આવે એટલે પેરાસિટામોલ આપી દેવું, અન્ય તાવની દવાઓ જેમ કે કોમ્બિફ્લેમ, ઇકોસ્પ્રિન એવી જે દવાઓ છે એ રક્તસ્રાવ જે છે એમાં બને ત્યાં સુધી આ બધી દવાઓની ક્યાંક આડઅસર પણ જોવા મળી શકે છે। સો પ્લીઝ વન્સ અગેન સેમ રિપીટિંગ, તમે તમારા ફેમિલી ડૉક્ટરને ઇમિજિએટ કોન્ટેક્ટ કરો જ્યારે કોઈ પણ લક્ષણ, તમને શારીરિક લક્ષણ 3 દિવસથી વધારે દેખાય, ભલે ખાંસી હોય, તાવ હોય, માથું દુખતું હોય કે આંખ દુખતી હોય કે લાલ ચકામાં દેખાતા હોય, 3 દિવસથી વધારે તમને દેખાય તો તમારા ફેમિલી ડૉક્ટરને અચૂક મળી લેશો, અને 2 દિવસ જો 3 દિવસ સુધી ડૉક્ટરની દવા પછી પણ સારું ન થાય તો ડૉક્ટરને સામેથી કહો કે મારા રિપોર્ટ્સ કઢાવી લો, એ તમારા માટે હિતાવહ રહેશે। ફરીથી મળીશું આ જ રીતે ખબર છે.com પર। થેન્ક યુ સો મચ।